यो जो मये दाम्नी ब्रह्मपुरे शुभावैभवान् दिव्ये निजे राजते यो धृत्वाऽत्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धारमिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातिदोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवान्नि जय अक्षर पुरुषोत्तम महाराजनी जय स्वामी महाराजनी जय भगत जी महाराजनी जय शास्त्री जी महाराजनी जय योगी जी महाराजनी जय प्रमुख स्वामी महाराजनी जय महंत स्वामी महाराजनी जय प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय स्वामी नारायण हरे वचनामृत गढ़ा प्रथम नो 68मो अष्ट प्रकारनी प्रतिमा ने संतमा अखंड रयानु स्वामी नारायण हरे संवत 1976 ना चैत्र सुदी नवमी ने दिवस સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને દોડો ખેસ પહેર્યો હતો ને દોડી ચાદર ઓઢી હતી ને માથે દોડું હિરકોરનું ધોત્યુ બાંધ્યું હતું અને પોતાના મુખાર મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી આ વચનાઉનમાં આપણે જોયેલું કે શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે છે એમાં પહેલાં તો વાત કરે છે કે ભગવાન બીજાની અંદર પ્રવેશ કરીને જોઈ શકે છે મૂર્તિમાં પ્રવેશ કરે છે અન્યમાં પણ પ્રવેશ કરી શકે છે અને આવું સામર્થ્ય એવા જે સિદ્ધ પુરુષ હોય એનું પણ છે સત્પુરુષનું પણ એ સામર્થ્ય છે એ બતાવે છે પછી શ્રીજી મહારાજ મૂળ વાત ઉપર આવે છે કે એ ભગવાને પોતે કહ્યું કીધું છે કે મારી અષ્ટ પ્રકારની પ્રતિમા અને સંતમાં હું અખંડ રહ્યો છું તો જે ભક્ત આવી રીતે મૂર્તિની મર્યાદા રાખતો નથી અને સંતની મર્યાદા રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એવો પ્રશ્ન શ્રીજી મહારાજ પોતે પૂછે છે એના ઉપરથી આપણે અષ્ટ પ્રકારની પ્રતિમા કહી અને ભગવાન મૂર્તિની અંદર વિરાજમાન હશે એ આપણે જોયેલું અને ભગવાન સ્વામિનારાયણના જીવનની પણ વાત કરેલી કે ઘનશ્યામ પ્રભુ નાના હતા ત્યારે પણ બધા મંદિરોમાં દર્શન કરવા જતા રોજ પાછું રોજ દર્શન માટેની શ્રદ્ધાને બધા જ મંદિરોમાં નેત્ર તો એમ થાય કે એક મંદિરમાં દર્શન કરી લીધા રામ જન્મભૂમિના દર્શન કરી લીધા તો પછી હવે ગઢીમાન કનક ભવનમાં બીજા બધા દસ પંદર મંદિરમાં જવાની શું જરૂર પણ બધા જ મંદિરોમાં એટલા જ ભાવથી એટલા જ પ્રેમથી દર્શન કરતા તો આપણને બતાવે છે કે મૂર્તિની અંદર એમને કેટલી શ્રદ્ધા હતી એ મહારાજના જીવનમાંથી આપણને જોવા મળે અને વન વિચરણની અંદર પણ આપણે જોયું કે શ્રીજી મહારાજે કીધું કે અમને બાર નામે રૂમાલ પણ રાખવો ગમતો નહીં એક રૂમાલ પણ શ્રીજી મહારાજે લીધો નથી કે ચલો શરીર લૂછવાનો રૂમાલ નથી લીધો પણ હાથ લૂછવાનો પણ શ્રીજી મહારાજે રૂમાલ નથી લીધો તો આટલું શ્રીજી મહારાજનો એ અપરિગ્રહ વ્રત હતું આવા બૃહદ વૈરાગી પોતે હતા તેમ છતાં પણ બાલમુકુદની મૂર્તિ એ એમણે પોતે સાથે લીધી તે મૂર્તિ પૂજાની અંદર કેવી શ્રદ્ધા એ પોતાના જીવન દ્વારા એમણે પોતે શીખવી છે અને પછી તો સંપ્રદાયની સ્થાપના કરી બધા મંદિરો કર્યા તો શ્રીજી મહારાજ વડતાલનું મંદિર તો કેવું મોટું છે કમલાકારનું મંદિર છે એની પ્રદક્ષિણા તો કેટલી મોટી થાય તો પણ એ મંદિરની પ્રદક્ષિણા શ્રીજી મહારાજ પોતે સોસો બસો બસો પ્રદક્ષિણા શ્રીજી મહારાજ પોતે કરતા કેવી શ્રદ્ધા હશે ભગવાનની અંદર એ આપણને આના ઉપરથી જોવા મળે પોતે સ્વયં ભગવાન છે પરમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એમને કંઈ જ અધૂરું નથી પરંતુ એમના જીવન દ્વારા એ આપણને શીખવે છે એવી ગુણાતીત પરંપરાના બધાના જીવન અંદર આપણને જોવા મળે શાસ્ત્રીજી મહારાજને મૂર્તિઓનો કેટલો મહિમા હશે અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓનો શાસ્ત્રીજી મહાર્જ પોતે જીવનભર સાવ સામાન્ય ઝૂંપડાની અંદર રહેલા છે સારંગપુરનું આપણે મંદિર જોઈએ છે કેટલું મોટું વિશાળ મંદિર ભવ્ય મંદિર અલૌકિક મંદિર પણ એ મંદિરની પાછળ જ આપણે એક છત્રી કરી છે પ્રાસાદિક છત્રી છે જ્યાં શાસ્ત્રીજી મહારાજ પોતે રહેતા અને જે રહેતા હતા એનું મોડલ એ નીચે રંગમંડપમાં મૂકેલું છે તે જોઈએ છે તો બે ઓરડા નાના નાના એ બસ ઝુંપડા ઘાસના એની અંદર શાસ્ત્રીજી મહારા માટીની દિવાલો કોઈ પાકી દિવાલ નહીં આવા ઝૂંપડાની અંદર રહીને શાસ્ત્રીજી મહારાજે આવું ભવ્ય મંદિર કર્યું તો કેટલો બધો મહિમા મૂર્તિઓનો એમને હશે કેટલી બધી મૂર્તિ પ્રત્યેની ગજબની આસ્થા હશે ત્યારે જ પોતે અપાર કષ્ટ વેઠીને પોતાના માટે કશું જ કર્યું નહીં પરંતુ જે કંઈ કર્યું એ અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવવા માટે કર્યું તો મૂર્તિઓનો મહિમા એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ માટે તો વાત કરતા કે યોગીજી મહારાજના જીવનમાં વલ્લભાચાર્યના જેવી ભક્તિ એ આપણને જોવા મળે તેવી અલૌકિક ભક્તિ યોગીજી મહારાજના જીવનમાં પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર પણ આપણે જોઈ છે કે એમણે પોતે ભગવાનની ભક્તિ અલૌકિક રીતે કરી છે અને આપણને એક નવી રીત પણ શીખવી છે પ્રમુખ સાંઈ મહારાજ પોતે ઠાકોરજીને સાથેને સાથે રાખતા ઓપરેશન હોય તો ઓપરેશન થિયેટરની અંદર પણ પ્રમુખ સાંઈ મહારાજ પોતે સાથે રાખતા હતા હવે આપણને કંઈક ભાઈ ઓપરેશન તો ડૉક્ટર કરવાના છે એમાં ઓપરેશન થિયેટરમાં ઠાકોરજીને શું રાખવાના પણ બાયપાસ સર્જરી કરાવવાની હતી તો બાયપાસ સર્જરી વખતે પણ પ્રમુખ સાંઈ મહારાજે કીધું કે પહેલાં ઠાકોરજી ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ અને ઠાકોરજી પહેલાં લઈ જાવ પછી સ્વામીએ કીધેલું સૂચના આપેલી કે ઓપરેશન થિયેટરમાં ઠાકોરજી રાખવાના પણ એક ખૂણા મૂકી રાખવાના એમ નહીં ઠાકોરજી મારી સામે દ્રષ્ટિ કરતા હોય એવી રીતે ઓપરેશન થિયેટરમાં ઠાકોરજીને રાખવાના આ કેવી ગજબની ભક્તિ ભગવાન પ્રત્યેની કહેવાય મૂર્તિમાં કેટલો સાક્ષાત ભાવ હોય ત્યારે શક્ય બને નહીતર તો જો આપણને આ પથ્થરનો કે ધાતુનો કે એવો ભાવ હોય તો આ વિચાર જ ના આવે પણ પ્રમુખ સ્વાઈ મહારાજના જીવનની અંદર એ આવી ભક્તિ આપણને જોવા મળે અને ભક્તિની રીત પણ આખી ગુરુ પરંપરાના જીવનમાંથી જ જોવા મળે યોગીજી મહારાજ પોતે કેવા સૂક્ષ્મ વિચારો કરતા યોગીજી મહારાજ એક દિવસે રાત્રે થાળની અંદર સરગવો હતો યોગીજી મહારાજે તરત જ કીધું કે રાત્રિના થાળમાં ઠાકોરજીને સરગવો ન ધરાવવું કારણ કે રાત્રે થાળનો સમય થોડો ઓછો હોય બપોર કરતાં બપોરે થોડો વધારે સમય થાળ રાખવામાં આવે અને સાંજે થોડો ઓછો સમય થાળ રાખવામાં આવે તો સાંજે ઓછો સમય થાળનો હોય તો ઠાકોરજી સરગવો હોય તો સરગવામાં તો સિંગોપતિ આપણે ખેંચવી પડે મૂકવી પડે આ બધું કરવું પડે તેમાં સમય જાય તો સમય જાય તો બીજું ઓછું જમાય ભગવાન કેટલી હદ સુધીનો સૂક્ષ્મ વિચાર ભગવાન સાક્ષાત જમતા હોય એ ભાવ હોય ત્યારે જ આ બધા વિચાર આવે એકવાર એક સંતે પોતે ઠાકોરજીને પેંડા ધરાવ્યા કોઈક લાવ્યું છે પ્રસાદીના પેંડા ધરાવ્યા અને પછી ઠાકોરજીને ઉકાળો ધરાવવા માટે ગયા યોગીજી મારે કે ગુરુ આવું ના કરવું પહેલાં પેંડા ધરાવો ને પછી ઉકાળો ધરાવો તો ઉકાળો ઠાકોરજીને મોડો લાગે હવે આપણને થાય કે ભાઈ તો ક્યાં ગળ્યું મોડું તીખું બધું ક્યાં કંઈક કહે છે ઠાકોરજી પણ ભગવાન સાક્ષાત જમે છે એ ભાવ હોય તો જ આવા સૂક્ષ્મ વિચારો આવે પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર પણ આપણે જોયું છે ક્યારેક ઠાકોરજીને ધરાવ્યા વિનાનું કંઈ જ પણ પોતે જમ્યા નથી કશું જ નહીં ગમે તેવી સારી વાનગી કોઈ લાવ્યું હોય તો ઠાકોરજીને ન ધરાવ્યું હોય તો પોતે અંગીકાર કરતા નહીં અને તરત જ એનો ત્યાગ કરી દેતા અરે જમવાની વાત તો જવા દે પાણી પણ પ્રમુખ સાંઈ મહારાજ ઠાકોરજીને ધરાવ્યા વિના પીતા નહીં એથી આગળ ગમે તેવી કંઈક વસ્તુ આવે તો પણ પહેલાં ઠાકોરજીને અર્પણ કરે હાર તો પહેલાં ઠાકોરજીને અર્પણ કરવાનો અરે પોતાના ચશ્મા એ પણ નવા આવ્યા તો ઠાકોરજીના પ્રસાદી ના કરે આમ તો રાત્રે આવી ગયા તો બધાએ કીધું બાપા પહેરીને જુઓ સ્વામી એકના કાલે સવારે પહેરશું હવે ચશ્મા નવા આવે તરત આપણે પહેરીને જોઈ લે કેવું લાગે છે કે એવું દેખાય છે કે ઠાકોરજી પડી ગયા છે કાલે ઠાકોરજીને ધરાવશું પ્રસાદી ના કરશું પછી સ્વામી કહે કે આપણે પહેરીશું ને પછી બીજે દિવસે ઠાકોરજીના પ્રસાદીના કર્યા અને ઠાકોરજીના પ્રસાદીના કર્યા પછી પહેર્યા પછી આપણે તો આમ આજુબાજુ આમ બધું જોવા લાગીએ પણ સીધા ઠાકોરજીના દર્શન પહેલાં કર્યા તો આવી ભક્તિની નવી નવી રીત પણ એ આપણને ગુરુ પરંપરાએ જ પોતે શીખવી છે પ્રમુખ સાંઈ મહારાજે પોતે ત્યાં ડરબનની અંદર ઠાકોરજીને સમુદ્રમાં સ્નાન કરાવ્યું અને પછી સેવકોને ઉતારે આવીને સૂચના આપી બાપા કહે કે સમુદ્ર સ્નાન કરાવ્યું પછી સીધું સેવકો થાળ ધરાવવા લાગ્યા બાપા કહે કે ચોખ્ખા પાણીથી સ્નાન કરાવવું પડે કારણ કે સમુદ્ર સ્નાન કરાવે એટલે શરીર ચીકણું થાય એટલે શુદ્ધ જળથી સ્નાન કરાવું પછી થાળ ધરાવું તો જો આવા સૂક્ષ્મ વિચારો સૂક્ષ્મ ભક્તિ એ સત્પુરુષના જીવનની અંદરથી આપણને શીખવા મળે અને જ્યારે ભગવાનનો ભાવ હોય એ મૂર્તિની અંદર એવો ભાવ ન હોય કે ભાઈ આ તો આપણે જો એવો ભાવ હોય કે ભાઈ પાષાણની કે ધાતુની મૂર્તિ હોય તો આવા બધા વિચાર ના આવે ઓગણીસો સિત્યાસીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ચાર ધામની યાત્રાએ ગયેલા અને એમાં કેદારનાથની અંદર ચડવાનું હતું ચૌદ કિલોમીટરનું ચઢાણ હતું ચૌદ કિલોમીટર ચડી ચડી અને ચૌદ કિલોમીટર ઉતરવાનું હતું અને સ્વામી જ્યારે આવ્યા નીચે ત્યાં આગળ ગૌરી કુંડની અંદર બધા સ્નાન કરતા હતા સંતો હરિભક્તો બધા ત્યાં આગળ સ્નાન કરતા ગરમ પાણીના સરસ મજાના કુંડ છે ત્યાં તો ત્યાં આગળ સ્નાન કરતા હતા અને પ્રમુખ સ્વાઈ મહારાજ આવ્યા એટલે બધા સંતોએ કીધું કે બાપા ચલો ચલો સ્નાન કરવા માટે આવી જાઓ સરસ મજાનો શેક થઈ જશે કારણ કે ચૌદ કિલોમીટર જવાનું આવવાનું એક જ દિવસમાં એટલે ગમે તેવો વ્યક્તિઓ તો પણ થાકી જાય એટલે શેક થઈ જાય સ્વામી પોતે ઠાકોરજી મંગાવ્યા સ્વામી કે ઠાકોરજીને થાક લાગ્યો હશે આપણને થાય કે ભાઈ ઠાકોરજીને તો હવે બધા ઉચકીને ગયેલા સેવક અને અનઊકીને પાછા આવેલા એમાં કે ઠાકોરજીને શું થાક લાગવાનું પણ ઠાકોરજીને સ્વામીએ દસ પંદર મિનિટ સુધી સ્નાન કરાવ્યું કે ખરેખર ઠાકોરજીને થાક લાગ્યો હશે એટલા માટે એટલું સ્વામીએ પોતે સ્નાન કરાવ્યું ગરમ જળથી પહેલાં એકદમ વધારે ગરમ હતું તો પ્રમુખ સાંઈ મહારાજે થોડું ઠંડુ એડ કરાવ્યું અને રીતે સ્નાન કરાવ્યું અને પછી ધીરે ધીરે ગરમ પાણી કારણ કે આપણે જેમ જેમ આપણને એકદમ ગરમ પાણી આવે તો આપણે એકદમ તાજી જેવું લાગે પણ પહેલાં થોડું ઠંડુ ગરમ મિક્સ હોય ને પછી ધીરે ધીરે ઠંડુ ગરમ વધારતા જઈએ ને તો વાંધો ના આવે તો એ રીતે પ્રમુખ સાંઈ મહારાજે ધીરે ધીરે ગરમ પાણી એ વધારતા ગયા અને શાકુરજીને સ્નાન કરાવતા ગયા તો આવી રીતે ભક્તિ આપણને સ્વામીના જીવનની અંદર જોવા મળે ને ભક્તિની આવી રીત એ સત્પુરુષના જીવનની અંદરથી જ એ આપણને એ જોવા મળે છે તો આવા સૂક્ષ્મ વિચારો એ ભગવાનનો સાક્ષાત ભાવ હોય ત્યારે જ આ શક્ય બને છે એ સિવાય શક્ય એ બનતું નથી તો શ્રીજી મહારાજ કહે છે કે આવી રીતે ભગવાન મૂર્તિની અંદર સાક્ષાત રહેલા છે અને જે ભક્ત આ મૂર્તિની મર્યાદા નથી રાખતો અને ભગવાન આગળ ફેલ ફતુર કરે છે તો એને નિશ્ચય છે કે નથી તો પરમહંસો ના પાડે છે કે નિશ્ચય નથી આગળ બીજી પણ શ્રીજી મહારાજ વાત કરે છે પણ શ્રીજી મહારાજે શબ્દ કે મર્યાદા નથી રાખતો ભગવાન પધરાવ્યા તો ભગવાનની એક મર્યાદા હોવી જોઈએ આપણે દર્શન માટે આવીએ તો દર્શન માટે આવીએ તો દર્શનાર્થી માટે પણ અમુક અમુક મર્યાદાઓ છે પહેલાં પહેલું તો આપણે ભગવાનના દર્શન કરીએ છીએ તો સાક્ષાત ભગવાનના દર્શન કરીએ છીએ તો બીજો કે આડું અવડું કંઈ જોવું નહીં મહારાજે સારંગપુરના બીજા વચનાઓની અંદર કીધું કે જે ભક્ત ભગવાનના દર્શન મૂકી અને આજુબાજુ જે કોઈ માણસ નીકળે અથવા તો કંઈ ઢોરઢા નીકળે પશુ નીકળે અને એની સામું જોઈ રાખે તો શ્રીજી મહારાજે એને ખિલકોડી જેવો ખિસકોલી જેવો ભક્ત કીધો કે ખિસકોલી બોલે અને પૂછડું ઊંચું કરે એવી રીતે જે ભક્ત દર્શન કરે બે ક્રિયા એક સાથે કરે તો ખિસકોલી જેવો કીધો તો આ મર્યાદા પહેલાં પહેલી કે ભગવાનના દર્શન કરીએ છે તે વખતે ભગવાનની અંદર જ લીન થઈ જવાનું બીજે ક્યાંય આડું અવડું જોવાનું નહીં બીજા તો ફેલ ફતુર કે આપણે ના કરતા હોઈએ બહાર તો એ પણ આપણને જોવા મળે છે ઘણા બધા આપણે જોયેલા છે કે ભગવાન આગળ એ દારૂ પીતા હોય પછી ભગવાન આગળ પણ સિગરેટ પીતા હોય બીડી પીતા હોય અને બીડી પીવે ને પછી કે ભાઈ સાથે ધૂપ પણ થઈ જાય ભગવાનને અગરબત્તીનો ધૂપ કરવાનો છે ભાઈ તારી સિગરેટનો ધૂપ નથી કરવાનો પણ આવા ફેલફતુર પણ કર્યા છે કેટલાક પૂજારીઓને પણ અમે વ્યસનો મુકાયેલા છે કે ભાઈ તમે તમાકુ મૂકો ભગવાનની પૂજા કરો છો તમે સીતારામની કે રાધાકૃષ્ણની કે કોઈની પણ તમે પૂજા કરો છો તો ભગવાન સાક્ષાત વિરાજમાન છે તો એની મર્યાદા રાખીને વ્યવસ્થિત પૂજા કરવાની હોય તમે દારૂ પીને કે ભાઈ આ સિગરેટ પીને કે તમાકુ ખાઈને પૂજા કરો તો એ ભગવાન આગળ બધું ફેલફતુરું કહેવાય અને કેટલાક વ્યવસ્થિત પણ કરે છે એ પણ જોયું છે ભલે પરોક્ષના મંદિર હોય રાધાકૃષ્ણની કે સીતારામની કે પછી કોઈ પણ મૂર્તિની એ ભોળાનાથની પણ જે પૂજા કરતા હોય શિવલિંગની પૂજા કરતા હોય તો ભક્તિભાવથી પ્રેમથી મહિમાથી કરતા હોય એવા પણ જોયા છે અને જે શ્રીજી મહારાજે કીધું કે ભાઈ આવા પણ જે પોતે ફેલ ફતુર કરતા હોય એ પણ જોયા છે ને કેટલાકના તો આપણે વ્યસન પણ મૂકાયેલા છે એ પણ આપણે સાક્ષી છીએ કે ભાઈ એને વ્યસન મુકાવવું પડ્યું કે ભાઈ તમે પૂજારી છો તો વ્યસન મૂકો તો આવા ફતુર તો આપણે તો નથી કરતા એ તો બરાબર છે આપણે ત્યાં તો ભગવાન સ્વામિનારાયણે સુંદર પ્રણાલિકા સ્થાપી છે અને એમાં પણ શાસ્ત્રીજી મહારાજે આ બીઆઈપીએસ સંસ્થાની સ્થાપના કરી એની અંદર તો આપણે બધા આવી રીતે સારી રીતે વર્તીએ છીએ પૂજારીઓ તો આપણે વ્યવસ્થિત આવી રીતના કોઈ ફેલફતુર નથી કરતા પણ દર્શનાર્થી જે છે એ પણ મહારાજ કહે છે કે જો આવા ફેલફતુર કરે તો પછી ભગવાનની મર્યાદા રાખી ના કહેવાય બીજી મર્યાદાની અંદર આપણે ભગવાન પાસે આવીએ તો ભગવાન એટલે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે તો અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજને મૂકીને પછી બીજા જોડે વાતે ના વળગી જવાય અને મોટામાં મોટું તો અત્યારે દૂષણ આવ્યું છે ટેલિફોનનું ટેલિફોનનું દૂષણ એવું આવ્યું છે કે ભગવાનના દર્શન કરતા હોય ફોન વાગે તો આમ વાતો કરે અરે ભાઈ ભગવાનની મર્યાદા રાખવાની હોય તમે કોની સામે ઊભા છો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહે છે કે અનંતકોટી બ્રહ્માંડના રાજા ધિરાજ એની સામે તમે ઊભા છો ને પછી ફોનમાં કોકની જોડે વાત કરો તો એનો અર્થ એવો થયો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કરતાં તમે પેલી વ્યક્તિને વધારે મહત્ત્વ આપ્યું અક્ષર બ્રહ્મ કરતાં તમે બીજી વ્યક્તિને વધારે મહત્ત્વ આપ્યું અરે આપણે આ લોકના કોઈ રાષ્ટ્રપતિ હોય વડાપ્રધાન હોય એ આપણી સામે બેઠા હોય અને આપણે એની સામે બેઠા હોઈએ અથવા તો ઊભા હોઈએ અને એ વખતે કોકનો ફોન આવે ગમે તેનો ફોન આવે પત્નીનો ફોન આવે જમીનો ફોન આવે સસરાનો ફોન આવે તો પછી આપણે ઉપાડીએ આપણને થાય કે ના તો વડાપ્રધાન છે રાષ્ટ્રપતિ છે એની સામે હું ઊભો છું તે વખતે કંઈ ફોન આપણે એટેન્ડ કરીએ જ નહીં તો રાષ્ટ્રપતિનો એક મહિમા છે વડાપ્રધાનનો મહિમા છે તો અનંત બ્રહ્માંડના રાષ્ટ્રપતિ વડાપ્રધાન શ્રીજી મહારાજ છે ગુણાધિદાન સ્વામી છે અને જે ભગવાનની આપણે મૂર્તિની અંદર શ્રદ્ધા હોય તે ભગવાન તો બ્રહ્માંડના રાજા છે આવા તો કેટલાય વડાપ્રધાન એની આગળ કંઈ ગણતરીમાં નથી તો એનો તો આપણે મર્યાદા રાખવી જોઈએ એ બે મિનિટ પાંચ મિનિટ આપણે દર્શન કરતા થાય તે પાંચ મિનિટ આપણે કોઈકની જોડે ફોન ના ઉપાડીએ વાત ના કરીએ તો એમાં કંઈ ખાટું મોડું થતું નથી કંઈ કરોડો રૂપિયાની ઉથલપાથલ આપણે થઈ જતી નથી આપણે કંઈ મુકેશ અંબાણી જેવો કે ભાઈ બિલ ગેટ્સ જેવો આપણે કંઈ વેપાર હોતો નથી કે આપણે કંઈ એવો કંઈ પડી ભાંગતું નથી તો એ વખતે ભગવાનના દર્શન મૂકીને એ ફોન કોઈ એટેન્ડ કરવો નહીં કંઈ ફોન આપણે બંધ કરીને જ આવું ભગવાનના દર્શન માટે આવીએ ને જેથી કરીને વાઇબ્રેટ ઉપર હોય ને તો એ પાછા કાઢીને જો કોનો મેસેજ આવ્યો અરે ભગવાનના દર્શન મૂકીને જો ટેલિફોનની અંદર જો વૃત્તિ જતી હોય તે ભગવાનનો મહિમા જ નથી પ્રમુખ સાઈ મહારાજ ઘણી વખત કહેતા કે આવી રીતે કરે તો આ પથરા પધરાવ્યા છે શાસ્ત્રીજીમાં યોગીજી મહારાજે કે પથરા નથી પધરાવ્યા સાક્ષાત ભગવાન પધરાવ્યા છે તો ભગવાનની મર્યાદા એ રીતે પણ આપણે રાખવી જોઈએ ભગવાનના દર્શન વખતે આડું અવડું કંઈ જોવું નહીં અને ભગવાનની મૂર્તિમાં જ ગુલતાન થવું અને આવી રીતે કોઈ જગ્યાએ ફોનની અંદર વાત કરવી કોઈ પણ મંદિરમાં આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ એટલે કે સ્વામિનારાયણના મંદિરમાં દર્શન કરવા ગયા એની જ વાત નથી તમે કોઈ પણ જગ્યાએ ગયા હોય ડાકોર ગયા હોય કે દ્વારકા ગયા હોય કે જગન્નાથપુરી ગયા હોય કોઈપણ જગ્યાએ ગયા હોય તો ભગવાન સાક્ષાત વિરાજમાન છે મહારાજે ના કીધું કે જગન્નાથજીની મૂર્તિની અંદર નિવાસ કરીને અમે જોતા હતા તો ભગવાન પર તે જોવે છે શ્રીજી મહારાજ પોતે જુએ છે જગન્નાથપુરીમાં ગયા હોય ને દર્શન કરતી વખતે ફોનમાં વાત કરતા હોય ને આડું ઉડું જોતા હોઈએ તો કોઈ પણ જગ્યાએ ભગવાનના દર્શન કરીએ ત્યારે વ્યવસ્થિત દર્શન કરીએ અને વ્યવસ્થિત દર્શનમાં ખાલી જે જે કરીને ચાલ્યા ના જઈએ અત્યારે મોટાભાગે આ જોવા મળે છે દર્શન માટે આવે પણ એ બધું હા કરીને સીધો જતો જ રહે હાથ જોડ્યા ન જોડ્યા અને કયા કલરના વાઘા છે કેવી પાગ પહેરી છે પાક પહેરી છે કે મુગટ છે કે સાફો છે એ પણ ખબર ના રહે એમને એમ દર્શન કર્યા વગર એટલે દીઠા દેવને પોગી યાત્રા એમ કહે છે ને એવી રીતે દર્શન કરીને નીકળી જાય તો એ પણ મહિમા ન કહેવાય મૂર્તિની અંદર સાક્ષાત ભગવાનનો ભાવ ના કહેવાય જો સાક્ષાત ભગવાનનો ભાવ હોય ને તો આમ લીન થઈ જાય તલ્લીન થઈ જાય આપણે જોયા છે પ્રમુખ સાંઈ મહારાજને મોહન સાંઈ મહારાજને આપણે જોઈએ છીએ અને યોગીજી મહારાજને પણ આપણે દર્શન કરેલા છે એમના ચરિત્રની અંદર પણ વાતો સાંભળેલી છે યોગીજી મહારાજ ત્યાં મુંબઈની અંદર હતા એ મુંબઈની અંદર ત્યાં એ વખતે તો પટની મૂર્તિઓ હતી અને આવું મોટું શિખરોજ મંદિર તો હતું નહીં અને પટની મૂર્તિમાં અમે નીચે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ એ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિને મોહનસાઈ મહારાજ પોતે રોજ જુદી જુદી પ્રકારના હાર બનાવે અને યોગીજી મહારાજ રોજ પ્રશંસા કરે રોજ વખાણ કરે એટલે મોહનસાઈ મહારાજ કે બધાના મનની અંદર સંતોના મનમાં એવું થયું કે યોગીજી મહારાજને તો એક વખાણ કરવાની ટેવ છે કંઈ પણ કોઈ કંઈ કર્યું હોય સારું કર્યું હોય તો વખાણ કરે અને કરવા જોઈએ પણ સારી વસ્તુ છે તો એવી રીતે બધાને એવું લાગ્યું કે આમ વખાણ કરવા ખાતર કરે છે એવું લાગ્યું પણ સાત દિવસ પૂરા થયા ને પછી યોગીજી મહારાજે સાતે સાત દિવસના કારણ કે રોજ જુદી જુદી પ્રકારના હાર બનાવતા તો કઈ કઈ પ્રકારના હાર સાત દિવસ બનાવ્યા ને એ બધું જ યોગીજી મહારાજે કહી દીધું કેવા ભાવથી દર્શન કર્યા હશે દર્શન કર્યા પછી કેવું મનન કર્યું હશે બાકી તો હાર તો યાદ જ ના રહે આજે સવારે પહેરાયેલા દર્શન કર્યા હોય ને તો એ ખબર ના પડે કે ભાઈ મોગરાનો ગુલાબનો હાર હતો કે એકલો ગુલાબનો હાર હતો કે પછી એની અંદર હજારીના ફૂલ હતા કે શું હતું એ કંઈ ખબર જ ના પડે પણ સાતે સાત દિવસના હાર યોગીજી મહારાજને યાદ હતા તો આવી રીતે આ મોટા પુરુષના જીવનની અંદર આપણને જોવા મળે છે કે પોતે ભાવથી દર્શન કરે છે તો આપણે પણ એવા ભાવથી દર્શન કરવા કોઈ પણ તીર્થસ્થાનની અંદર ઘણી વખત તો દૂર દૂર સુધી લોકો યાત્રા કરવા માટે જાય અને યાત્રા કરવા માટે જાય આટલું બધું ભાડું ખર્ચીને ગયા હોય અને ભાડું ખર્ચીને ગયા હોય ને પછી દર્શન કર્યા ના કર્યા નીકળી જઈએ એના કરતાં તો પ્રેમથી ભાવથી એ દર્શન કરવા જોઈએ સારંગપુરની અંદર પણ ઘણા બધા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે ને તો ઠાકોરજીના દર્શન તો અડધી મિનિટ ના કરે અડધી મિનિટમાં તો બધા પાંચ ખંડ છે ત્યાં તો પાંચે પાંચ ખંડની અંદર દર્શન કરીને હળ સરળ સળાટ કરતાં નીકળી જાય અને સીધા ક્યાં જાય ગૌશાળામાં પાડો જોવા માટે હવે બરાબર છે ભાઈ પાડો જોજો એનો વાંધો નથી પરંતુ અહીંયા સાક્ષાત ભગવાન છે એ ભગવાનના દર્શન પણ એ ભાવથી કરવા જોઈએ પ્રેમથી કરવા જોઈએ તો આ બધી મર્યાદા છે ભગવાનના પ્રેમથી ભાવથી દર્શન કરવાના સાથે સાથે ભગવાનને એ હાથ જોડીને નમસ્કાર કરવાના દંડવત કરવાના દંડવત કરવાની પ્રણાલિકા એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે આપેલી છે અને મોહનસાઈ મહારાજે પણ આ પ્રણાલિકા આપણને આપી છે કે ભગવાનના દર્શન કરવા સાથે સાથે દંડવત પણ કરવાના હવે જે ઉંમરલાયક હોય એના માટે વાત નથી કે જે બહુ મોટી ઉંમર હોય તો જેનો બેકનો કેડનો પ્રશ્ન હોય એ ના કરી શકે પણ બીજા જે યુવાન અવસ્થા છે સારી પછી એને વ્યવસ્થા છે અને બીજી કોઈ તકલીફ નથી કાંઈ જ નથી છતાં પણ દંડવત ના કરે અને પોતે જેમ ઘનશ્યામ બાપા કહે છે ને કે જે લોખંડનો સળિયો મોઢામાં ગરી ગયો આખો આખો અંદર અને એવી રીતે અક્કડ રહે જરાય નમે નહીં ભગવાન આગળ પ્રેમથી દંડવત કરવાના હોય પાંચ સાત દંડવત કરવાના હોય દરેક ખંડની અંદર દંડવત કરવાના હોય તો એ દરેક ખંડની અંદર આપણે દંડવત કરીએ ઘર મંદિર હોય તો ઘર મંદિરની અંદર પણ આપણે રોજ દંડવત કરવાના હોય તો એ દંડવત પણ આપણે કરવાના કારણ કે ભગવાનના આપણે દાસ છીએ એ દાસ ભાવ એની અંદર એ વિશેષ દ્રઢ થતો હોય છે યોગીજી મહારાજને તો દનવતની અંદર કેટલી બધી શ્રદ્ધા હતી મોહનસંઈ મહારાજ પોતે વાત કરે છે કે પોતે ત્યાં ગઢડાની અંદર પાર્ષદની અંદર હતા વિનુ ભગત તરીકે અને મોહનસંઈ મહારાજ પોતે યોગીજી મહારાજ પણ ત્યાં સાથે હતા યોગીજી મહારાજની સાથે હતા યોગીજી મહારાજ ગઢરાની અંદર આવે એટલે અવશ્ય જૂના મંદિરને લક્ષ્મીવાડીને બધે દર્શન કરવા માટે જાય અને સાથે સાથે બધા જ પ્રસાદીના સ્થાનોના દર્શન કરવા માટે જાય ને ત્યાં દંડવત કરે મંદિરમાં તો બધા ખંડમાં દંડવત કરે પછી લીમડામાં દંડવત કરે પછી ઉગમણા બારના આથમણા બારના નારાયણના ઓરડા અક્ષર ઓડીની અંદર પરમહંસની જાગ્યા હોય ત્યાં લક્ષ્મીવાડી પણ પાછળ બેઠક છે મંદિર છે અને ગુણાતીધાન સ્વામી જ્યાં મૂર્છાવસ્થિન પડી ગયા હતા મહારાજે દર્શન દીધેલા હું ક્યાં ગયો છું અખંડ રહ્યો છું ટૂંકમાં બધા જ પ્રસાદીના સ્થાનોએ દંડવત કરે દર્શન કરે મોહનસિંહ મહારાજ કે એક વખત સાત દિવસ રોકાયા ગઢડાની અંદર એ સાત દિવસ રોકાયા એની અંદર આઠ વખત મોહન યોગીજી મહારાજ દર્શન કરવા માટે ગયા સાત દિવસમાં આઠ વખત કારણ કે વચ્ચે એક દિવસ એકાદશી આવી તો એકાદશી દિવસે બે વખત દર્શન કરવા માટે ગયા અને એક વખત દંડવત કરો એક પહેલે દિવસે દંડવત કરતા હતા યોગીજી મહારાજે ગણવાનું મેં શરૂ કર્યું એકસો પાંચ દંડવત ગણ્યા પછી સાખી ગયું આમાં ગણવા જેવું છે નહીં બહુ જ કરે છે એમ માની લેવાનું એકસો પાંચ ગણ્યા પછી થાકી ગયા હવે રોજ આટલી બધી શ્રદ્ધા હવે આપણે ક્યારેક દર્શને જતા હોય મંદિરની અંદર રવિવારે જતા હોય અથવા તો રોજ દિવસમાં એકવાર એક વાર દર્શન માટે આવતા હોઈએ તો બધી જ જગ્યાએ આપણે દંડવત કરવા જોઈએ ભાવથી પ્રેમથી એ દંડવત પણ કરવા જોઈએ તો આ પણ એ મર્યાદા છે જો ભગવાન આગળ જઈએ ને ભગવાનનો દંડવત ના કરીએ તો પણ એ મર્યાદાનો ભંગ થયો કહેવાય તો શ્રીજી મહારાજ અહીંયા આ બધી વાત સમજાવે છે કે આ મર્યાદા જે સાચવે નહીં એને ભગવાનનો નિશ્ચય નથી પછી બીજી વાત કરે છે મૂર્તિની સાથે સાથે શ્રીજી મહારાજ કહે છે કે સંતની અંદર પણ ભગવાન સાક્ષાત રહેલા છે આ પણ શ્રીજી મહારાજ મૂર્તિ જેટલો જ સત્પુરુષનો મહિમા સમજાવે છે બધા સંતની વાત નથી જે અક્ષર બ્રહ્મ સત્પુરુષ છે એની વાત છે કારણ કે એના અંગો અંગની અંદર ભગવાન વિરાજમાન છે પ્રથમના સત્યાવીસમાં વતનાવરણમાં કીધું કીધું શ્રીજી મહારાજે કેવા સત્પુરુષ છે એની આંખમાં જોનારા ભગવાન છે એના પગમાં ચાલનારા ભગવાન છે એના અંગો અંગની અંદર ભગવાન વિરાજમાન છે અંગો અંગની અંદર સાક્ષાત્કારપણે એ સમ્યક પ્રકારે શ્રીજી મહારાજ રહેલા છે ભગવાન રહેલા છે એટલા માટે શ્રીજી મહારાજ સત્પુરુષને પણ મૂર્તિની સાથે જ મૂકે છે કે મૂર્તિનો જે મહિમા છે એવી રીતે સત્પુરુષનો પણ મહિમા છે અને શ્રીજી મહારાજે સ્વયં જે વાત કરી એ વાત નિષ્કુળાન સ્વામીએ પણ એમના પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર લખી દીધી છે કે સંત હું ને હું તે વળી સંતરે એમાં શ્રી મુખે કહે ભગવંત રે સંત માનજો મારી મૂરતી રે એમાં ફેર નથી કરતી રે નિષ્કુળાન સ્વામી કહે છે કે મહારાજે પોતે કીધું કે સંત હું હું તે વળી સંતરે એમ શ્રીમુખે કહે ભગવાન રે એટલે શ્રીજી મહારાજે પોતે શ્રીમુખે આ વાત કરી છે કે સંત માનજો મારી મૂર્તિ રે એમાં ફેર નથી એક રતિ જેટલો પણ ફેર નથી શ્રીજી મહારાજ કે મારામાં અને સત્પુરુષની અંદર એ થોડો પણ ફેર નથી સત્પુરુષ તો ભલે ભગવાનના દાસ છે પણ સમ્યક પ્રકારે શ્રીજી મહારાજ એમાં રહેલા છે એટલા માટે શ્રીજી મહારાજ આટલો મહિમા કહેશે તો સત્પુરુષનો મહિમા આટલો બધો કીધો છે તો પછી શ્રીજી મહારાજની મૂર્તિ જ થઈ ગઈ સત્પુરુષ તો પછી એનું ધ્યાન કેમ ના થાય કે ઘણા કહે છે કે ભાઈ સત્પુરુષનું ધ્યાન ના થાય સંતનું ધ્યાન ના થાય પણ સંતનું ધ્યાન છે જ નહીં શ્રીજી મહારાજનું જ ધ્યાન છે કારણ કે રતિ જેટલો પણ શ્રીજી મહારાજ કે મારામાં સંતમાં ફેર નથી તો સત્પુરુષનું ધ્યાન એ શ્રીજી મહારાજનું જ ધ્યાન છે આપણે મૂર્તિનું ધ્યાન નથી કરતા મૂર્તિનું ધ્યાન કરીએ જ છે ને જેને જે મૂર્તિ ગમી ગઈ હોય સારંગપુરના હરિકૃષ્ણ મહારાજ ગમ્યા હોય ગોંડલના ઘનશ્યામ મહારાજ ગમી ગયા હોય કે જેને જે મૂર્તિ ગમી હોય એનું આપણે ધ્યાન કરીએ છીએ તો ધ્યાન કરીએ છીએ એ વખતે આપણે એવું વિચારીએ છીએ કે હું આરસની મૂર્તિનું ધ્યાન કરું છું અથવા તો કાષ્ટની મૂર્તિનું ધ્યાન કરું છું અથવા તો ધાતુની મૂર્તિનું ધ્યાન કરું છું ધાતુનું ધ્યાન કરું છું એવો વિચાર જ નથી આવતો હું આરસનું ધ્યાન કરું છું કાષ્ટનું ધ્યાન કરું છું કે ધાતુનું ધ્યાન કરું છું એવો વિચાર જ નથી આપણને એમ જ વિચાર આવે છે કે હું સાક્ષાત શ્રીજી મહારાજનું ધ્યાન કરું છું એ વખતે આરસનો કે પાષાણનો કે ધાતુનો કોઈ ભાવ જ નથી આવતો સાક્ષાત શ્રીજી મહારાજનું ધ્યાન કરું છું એવો જ વિચાર આપણને રહેશે તો સત્પુરુષનું ધ્યાન કરીએ છે ત્યારે પણ સાક્ષાત શ્રીજી મહારાજનું જ ધ્યાન થાય છે કારણ કે સત્પુરુષના અંગો અંગની અંદર એ શ્રીજી મહારાજ પોતે રહેલા છે આ સત્પુરુષ જ્યારે મૂર્તિમાં પ્રાણ પધરાવે અને એની અંદર જો ભગવાન સાક્ષાત આવતા હોય તો એ સત્પુરુષની અંદર તો અંગો અંગની અંદર મહારાજ રહેલા જ છે તો એ મહારાજ પોતે આપણને વાત સમજાવે છે કે એટલે શ્રીજી મહારાજનું જ ધ્યાન થાય છે સત્પુરુષનું ધ્યાન કરીએ છીએ એની અંદર મોહનસાઈ મહારાજે પણ ત્યાં સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એકસો આઠમો શ્લોક એમને સૌથી વધુ પ્રિય છે એની અંદર પણ મહારાજે પોતે જે વાત કરી છે લખી છે કે પ્રીતિહી કાર્ય આત્મબુદ્ધિશ બ્રહ્માક્ષરે ગુરવ ગુરવ સદા ધૃ પછી એ લખે છે એમાં પ્રત્યક્ષ ભગવદ્ ભાવાત સેવ્યો દેહ કે આ સત્પુરુષ છે અક્ષર બ્રહ્મ છે એનું સેવન કેવી રીતે કરવું એનું ધ્યાન કેવી રીતે કરવું તો પ્રત્યક્ષ ભગવદ્ ભાવાત પ્રત્યક્ષ ભગવાન છે હું ભગવાનનું ધ્યાન ધરું છું એવા ભાવથી જ આ સત્પુરુષનું પણ ધ્યાન કરવું સેવન કરવું અને શ્રીજી મહારાજની આજ્ઞા છે આપણી કઈ આજ્ઞા નથી શ્રીજી મહારાજ સાક્ષાત આજ્ઞા કરીને ગયેલા છે મહારાજે પોતે પણ વડતાલના પાંચમા વર્તનમાં કીધું કે ભગવાનની ને સત્પુરુષની જે સરખી સેવા કરે સરખી સેવા કરે એટલે એ બધી જ ભગવાનને જેમ થાળ કરે એમ સત્પુરુષને થાળ કરે ભગવાનની જેમ માનસી કરે એમ સત્પુરુષની માનસી કરે તો શ્રીજી મહારાજ કે સો જન્મની કસર આ જન્મે ટળી જાય આપણે કે સો જન્મ લેવા નથી આને આ જન્મે પાર પાડવું છે તો આને આ જન્મે પાર પાડવું હોય તો સત્પુરુષનો પણ એ આટલો મહિમા એ સમજવો જોઈએ અને મહારાજે વચનાવટની અંદર તો ઘણી બધી વાત પ્રથમનું સત્યાવીસમો વચનાવડ પ્રથમનું સાડત્રીસમો વચનાવડ એની અંદર પણ કીધું કે એવા સત્પુરુષનું દર્શન થયું સંતનું દર્શન થયું તો ભગવાનના દર્શન તુલ્ય છે સારકપુરના દસમા વચનાવડમાં પણ કીધું કે એવા સત્પુરુષનું દર્શન એ તો સાક્ષાત્કાર ભગવાનનું દર્શન તુલ્ય છે સાક્ષાત્કાર પરોક્ષપણે પણ નહીં શ્રીજી મહારાજ કે સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું એમ સમજવું આપણે સૈદ્ધાંતિક સ્પષ્ટતા તો આપણે સમજીએ જ છીએ કે સત્પુરુષ એ અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મ કરતાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો અનંત ગણા પર છે પરંતુ અક્ષર બ્રહ્મ દ્વારા શ્રીજી મહારાજનું પ્રાગટ્ય છે એમના અંગો અંગની અંદર સમ્યક પ્રકારે શ્રીજી મહારાજ રહેલા છે એટલે એ દ્વારા શ્રીજી મહારાજ જ પ્રગટ છે એવું આપણે એ માનીએ છીએ અને મહારાજે પોતે કીધેલું છે એટલા માટે મહારાજે આપણને આ સ્પષ્ટતા કરી આપી છે કે સત્પુરુષ એ પણ ભગવાનની મૂર્તિ જ છે એની પણ મર્યાદા એ રાખવી જોઈએ એનો પણ મહિમા સમજવો જોઈએ અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહ્યું છું અને ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે ત્યારે પરમહંસ બોલ્યા છે એ જ્યારે એ એ ભગવાનને અંતરે આમી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી એટલે કે નિશ્ચય નથી એ તો સ્વાભાવિક સમજી શકાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય પછી સંત બોલ્યા છે એનું કલ્યાણ નહીં થાય કારણ કે પાખંડ જેવી ભક્તિ કરે છે કારણ કે એની મૂર્તિમાં પણ શ્રદ્ધા નથી અને સંતમાં પણ શ્રદ્ધા નથી તો સત્પુરુષ દ્વારા કલ્યાણ છે એની અંદર શ્રદ્ધા ના હોય તો પછી કેવી રીતે એનું કલ્યાણ થાય એનો મોક્ષ થાય એનો મોક્ષ થાય જ નહીં એ શ્રીજી મહારાજ એ પોતે અહીંયા આપણને સમજાવે છે અને હજુ પણ આગળ કહે છે મહારાજ કે અહીંયા એટલેથી નહીં અટકે આગળ પણ એનું જશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે અને સંતને વિશે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહીં રહે એને તો જેનું ભજન સ્મરણ કરે કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિકપણું આવશે અને ભગવાનના જે ગોલોક બ્રહ્મપુરાદિક ધામ છે તેને વિશે પણ પણ આવશે અને જગતની જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેને પણ કાળે કરીને માયા કરીને કર્મે કરીને માનશે પણ પરમેશ્વર વતે કરીને નહીં માને એવો પાકો નાસ્તિક થશે શ્રીજી મહારાજે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નાસ્તિકની એક વ્યાખ્યા બીજી પણ ઉમેરી જે આપણે બીજી બધી તો વ્યાખ્યા છે ને ભગવાનને ન માનતો હોય કે મૂર્તિમાં શ્રદ્ધા ન હોય એ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમાણે એ તો નાસ્તિક છે પણ શ્રીજી મહારાજે કીધું કે સંતની અંદર પણ ભગવાન અખંડ રહ્યા છે તો સંતની અંદર પણ ભગવાન અખંડ રહ્યા છે એવું જે ન માનતો હોય ને એને પણ નાસ્તિક કીધું એટલે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હોય અને જો સત્પુરુષની અંદર ભગવાન અખંડ રહ્યા છે સત્પુરુષ દ્વારા ભગવાન પ્રગટ છે એવું ના માને તો શ્રીજી મહારાજ પોતે એને પણ નાસ્તિક કહે છે અને પણ ક્યાં સુધી પહોંચશે તો પ્રત્યક્ષ ભગવાનને વિશે પણ નાસ્તિકપણું આવશે પછી ભગવાનના ધામને વિશે પણ નાસ્તિકપણું આવે કારણ કે એમ કે ભગવાનનું ધામ કોણે જોયું છે ગૌલોક વૈકુંઠ અક્ષરધામ બધું કોણે જોયું છે હવે જે સાક્ષાત ભગવાન જેનું ધામ છે એ જ પોતે વાત કરે છે શ્રી કૃષ્ણે ભગવાને પણ કીધું કે તત્ ધામ પરમ મમ એ ભગવાનનું પરમ ધામ છે તો જે ભગવાનનું ધામ જે ભગવાન જ પોતે વાત કરે છે તેટલો તો વિશ્વાસ એ ભગવાનના વચનની અંદર એ રાખવો જોઈએ તો એની અંદર પણ એ નાસ્તિકપણું એ આવતું હોય છે અને પછી ત્રીજી વાત કરે છે કે એની અંદર તો નાસ્તિકપણું આવશે આગળ જતાં ભગવાનનું કરતા હરતાપણું પણ એને નહીં રહે એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એને કાળ કર્મને માયાએ કરીને માનશે મહારાજે પોતે આપણે પ્રથમનું વાસઠમું વચનાઉ આમાં ખૂબ વિસ્તારપૂર્વક જોઈ ગયા છે કે આપણે અત્યારે જેમ કે કોરોનાનો ઉપદ્રવ વધ્યો અને આપણે માનીએ કે ભાઈ પહેલા કાળનું પ્રધાનપણું છે પણ એના પણ પ્રેરક ભગવાન છે ભગવાનની ઈચ્છાથી જ કાળ પ્રવર્તે છે ભગવાનની ઈચ્છા વિના કાળકર્મ માયા કંઈક કરવા માટે સમર્થ નથી સર્વ કરતાં અર્થ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ છે એ સિવાય કર્મ માયા એ કોઈ કરી શકતું નથી એટલે કે કર્મે કરીને આ થયું કે એનું પ્રારબ્ધ આવું હતું કે પછી કાળે કરીને થયું એવું ભગવાનના ભક્તને માનવાની જરૂર નથી ભગવાનની જ ઈચ્છાથી એ બધું થાય છે કાળ કરવામાં આવ્યા એ કાંઈ કરવા માટે સમર્થ નથી પણ શ્રીજી મહારાજ કે આવી રીતે મૂર્તિને વિશે અને સત્પુરુષને વિશે જેને નાસ્તિકપણું આવે એને ભગવાનનું કરતાં અર્તાપણું પણ રહેતું નથી ને પાક્કો નાસ્તિક થાય છે પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું છે એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનો કર્મ છે કે કોઈ કુસંગ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિથી હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે શ્રીજી મુક્તાન સાંઈ પ્રશ્ન પછી એનો જવાબ આવે છે કે નાસ્તિકપણાનો હેતુ નાસ્તિકના ગ્રંથ સાંભળવા ઘણી વખત ગ્રંથ ના હોય લેખો હોય અત્યારે કેટલાય લેખો એવા બધા આવે જ છે અને એ પાછું એવું નથી કે ભાઈ ચલો મૂર્તિઓમાં માનતા હોય એ પણ ઘણા બધા આવા લખતા હોય લેખો લખતા હોય કે ભગવાનને મૂર્તિમાં સીમિત શા માટે કરી દેવા ભગવાન તો સર્વત્ર વ્યાપક છે આવા બધા લેખો લખે અને આપણને મનની અંદર શંકા બધી નાખી દે પણ જો ભગવાન સર્વત્ર વ્યાપક હોય તો મૂર્તિની અંદર તો હોય જ ને સર્વત્ર ભગવાન મૂર્તિને છોડીને થોડા રહેતા હોય તો મૂર્તિની અંદર તો ભગવાન હોય જ પણ એવા તર્ક વિતર્કની અંદર પડવું નહીં એવા લેખો પણ વાંચવાની એ મહારાજ કહેવાનો સંગ કરવો નહીં એટલે કે એવાની વાત પણ સાંભળવી નહીં પ્રવચન પણ એવા સાંભળવા નહીં અને એવા કોઈ ગ્રંથ હોય તો ગ્રંથ પણ મહારાજ કે એ વાંચવાની સાંભળવાની એનો સંગ કરવો નહીં એનો જો સંગ થઈ જાય તો જાત જાતની દલીલો કરે કારણ કે દલીલનો કોઈ અર્થ અંત નથી તર્કનો કોઈ અંત નથી એટલે તર્કથી આ બધું સિદ્ધ કરાવતું નથી એ શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધાથી માનવાનું હોય છે અને આપણે ફોટાની અંદર પણ શ્રદ્ધા રાખીએ છીએ આપણા ઘરની અંદર જે કોઈ ઘરની અંદર એના પિતાશ્રી કે દાદા કે કોઈ ધામમાં ગયા હોય એનો ફોટો રાખ્યો હોય તો કોઈ કે તમે ફોટો ઉતારી એની ઉપર થૂંકો તો થૂંકીશું નહીં થૂંકીએ માનીએ છીએ કે ભાઈ મારા પિતા છે મારા દાદા છે તો એ ફોટાની અંદર આપણને શ્રદ્ધા છે તો આ તો ભગવાન સાક્ષાત વિરાજમાન છે ને સત્પુરુષની પ્રતિષ્ઠા કરી હોય તો એની અંદર તો ભગવાન હોય જ તો આ શ્રદ્ધાનો વિષય છે વિશ્વાસનો વિષય છે તો એ મહારાજ અહીંયા વાત કરે છે કે એવો કોઈ સંગ કરવો નહીં કે એવું વાંચન કે શ્રવણ કશું કરવું નહીં અને વળી કામ ક્રોધ લોભ અહંકાર માન અને ઈર્ષા એ પણ નાસ્તિકપણાના હેતુ છે કેમ જે એ માયલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ સંકાલિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહીં મહારાજ કે બધા સ્વભાવ છે એમાં મુખ્ય અહંકાર છે પ્રથમના પહેલાં વતનામાં પણ કીધું છઠ્ઠા વતના પણ કીધું કે માને કરીને સંતની વાત પોતે અવડી લે છે એટલા માટે આ સ્વભાવ હોય તો પણ સત્પુરુષની વાત મનાય નહીં એ શ્રીજી મહારાજ કહે છે જ્યારે એમાં કેમ જે એ એક એકે સ્વભાવ વર્તો હોય ત્યારે નારદ સંકાદિક જેવા સાધુ વાત કરે તો એ પણ મનાય નહીં અને નાસ્તિક પણ મટે ક્યારે તો જ્યારે શ્રીમદ્ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય ને આસ્તિકપણું આવે એટલે કે જે આપણા શાસ્ત્રો છે એની અંદર જે ભગવાનની લીલાઓનું વર્ણન છે ચરિત્રોનું વર્ણન છે આપણા માટે આપણા ગુરુ પરંપરાના અને શ્રીજી મહારાજના જીવન ચરિત્રો છે એ બધા વાંચીએ એમના પ્રસંગો વાંચીએ સાંભળીએ તો આસ્તિકપણું આવે અને ભગવાનને સંતનું મહાત્મે સમજીએ જેટલો મહિમા સમજાય એટલો એમના પ્રત્યે વિશ્વાસ પણ દ્રઢ થતો હોય છે તો શ્રીજી મહારાજ જેટલો મહિમા સમજાય એટલું આસ્તિકપણું આવે છે તો આવું આસ્તિકપણું એટલે આપણે ભલે આસ્તિક કહેવાઈએ છીએ પણ છૂપો નાસ્તિક ભાવ આપણા અંતરની અંદર જે રહેલો છે એ નાસ્તિક ભાવ શ્રીજી મહારાજ અહીંયા આપણને કાઢી રહ્યા છે યોગીજી મહારાજ એકવાર આ વચનાઉટનું નિરૂપણ કર્યું ત્યારે બોલ્યા યોગીજી મહારાજ કે બસો બાસઠ વચનાઉટમાંથી આ એક વચનાઉટ તો એવું છે જે સિદ્ધ થઈ શકે એવું છે એટલે બીજા બધા પણ સિદ્ધ થઈ શકે એવા છે પણ આ તો સહજતાથી સિદ્ધ થઈ શકે કારણ કે સત્પુરુષના વચનમાં શ્રીજી મહારાજના વચનમાં શ્રદ્ધા રાખીએ કે મૂર્તિની અંદર ભગવાન અખંડ રહેલા છે અને સત્પુરુષની અંદર પણ ભગવાન અખંડ રહેલા છે એમ માનીને એની ભક્તિ કરીએ અને સત્પુરુષનો સમાગમ કરીએ તો આવો વિશ્વાસ જ રાખવાનો છે તો આ વચનાવૃત સિદ્ધ થાય એવું છે યોગીજી મહારાજ પોતે બોલ્યા તો આ વચનાવૃત આપણા જીવનની અંદર પણ સિદ્ધ થાય એ જ મહારાજ સામેના ચરણોમાં પ્રાર્થના ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢરા પ્રથમનું અડસઠનું વચનામૃત થયું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય